आवती काले उमाधाम गांठीला खाते माताजीना 14मा पाटोत्सव महोत्सवनुं आयोजन करायुं छे, जेमां वडाप्रधान नरेन्द्र मोदी दिल्लीथी वर्च्युअल माध्यमथी माँ उमाना 14मा पाटोत्सवमां हाजरी आपशे। साथे स्थळ पर राज्यना मुख्य प्रधान भूपेन्द्र पटेलनी साथे प्रदेश भाजप प्रमुख सहित मोटी संख्यामां राजकीय अग्रणीओ हाजरी आपशे। माँ उमाधामना 14मा पाटोत्सव निमित्ते जे तैयारीओ करवामां आवी छे बिल्कुल अंतिम ओप तरफ आगळ वधी रही छे। ज्यारे देशना प्रधानमंत्री आ पाटोत्सवमां खुद हाजर रहता रहेवाना होय वर्च्युअल माध्यमथी, ત્યારે આ પાટોત્સવનું ધાર્મિકની સાથે રાજકીય મહત્વ પણ ખૂબ વધી જાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઉમાધામ ગાંઠીલાનું લોકાર્પણ પણ મોદીએ કર્યું હતું, ત્યારે હવે 14મા પાટોત્સવની જે તૈયારી છે, જે 14મો પાટોત્સવ માતાજીનો યોજાવા જઈ રહ્યો છે, તેમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ફરી એક વખત ઉપસ્થિત થઈને માં ઉમાધામ ગાંઠીલાના પાટોત્સવ મહોત્સવને ખુલ્લો મૂકશે। રાજકીય દ્રષ્ટિએ પણ આ પાટોત્સવને ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે। સરકાર અને સંગઠન સાથે જોડાયેલા પાટીદાર સમાજના અગ્રણીઓની સાથે ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સહિત અન્ય સમાજના અગ્રણીઓ પણ હાજર રહેશે। ત્યારે 14મો પાટોત્સવ માં ઉમાનો ગાંઠીલા ધામ ખાતે આવતીકાલે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે, તેની તૈયારીઓને બિલકુલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। એપ્રિલ 2022 રવિવાર રામનવમીના દિવસે 14મો મહાપાટોત્સવ કરવાનું આયોજન કર્યું છે, જેમાં સવારેથી કાર્યક્રમો ચાલુ થાય છે। એમાં 51 કુંડી યજ્ઞનું આયોજન સવારે 8 વાગ્યાથી ચાલુ થશે। સૌ ધર્મપ્રેમી જનતાને વિનંતી કે સવારે વહેલા ગાંઠીલા મુકામે આવી જાય, આખા દિવસનો પ્રોગ્રામ છે। યજ્ઞ પછી સવારે 10 વાગે યજ્ઞ ચાલુ હશે અને 10 વાગે આપણે મહિલા સંમેલનનું આયોજન રાખ્યું છે, જેમાં કાજલ ઓઝા વૈદ કીનોટ સ્પીકર અને મોટિવેશનલ સ્પીકર જે છે એ બહેનોને સંબોધન કરશે। ખૂબ બહોળી સંખ્યામાં બહેનો હાજર રહેશે, એટલે આ મહિલા સંમેલનનું આયોજન થયું છે। એ પૂરું થાય પછી બપોરે 1 વાગે ખૂબ ગૌરવની વાત છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને સંબોધન કરશે, વર્ચ્યુઅલી સંબોધન કરશે। એટલે સૌ પાટીદાર સમાજના ભાઈઓ બહેનો બધાને વિનંતી કે બપોરે 1 વાગ્યા પહેલાં આપણે સભા મંડપમાં બધા જોડાઈ જઈએ, અને એમની સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ 1:15 અહીંયા આવી જશે, એ રૂબરૂ આવશે। એ જ રીતે અન્ય મહાનુભાવોમાં મંત્રી શ્રી રૂપાલા સાહેબ, અન્ય મંત્રીશ્રીઓ, આપણા પ્રભારી મંત્રીશ્રી અરવિંદભાઈ રયાણી, અન્ય સાંસદશ્રીઓ રાજેશભાઈ ચુડાસમા, મોહનભાઈ કુંડાળીયા, રમેશભાઈ ધડુક, આમ અનેક મહેમાનો આવતા હોય બધાને આપણે માણવાના છે। સામાજિક કાર્યક્રમ પછી બીડું હોમવાનો અને આરતીનો કાર્યક્રમ છે, ત્યાર પછી રાત્રે લોક ડાયરો કસુંબલ ડાયરાનું આયોજન છે। જે પાટોત્સવ પૂર્ણ થશે ત્યારે અહીંથી જ એવી શક્યતાઓને નકારી શકાતી નથી કે કોઈ રાજકીય જાહેરાત પણ થઈ શકે। પાટીદાર સમાજના અગ્રણીને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ આવતીકાલે અહીં આવી રહ્યા છે। આ ખૂબ જ સૂચક સમન્વય માનવામાં આવી રહ્યો છે। અલબત્ત નરેશભાઈ પટેલ વહેલી સવારે આવવાના છે, તેમનો અન્ય કાર્યક્રમ છે, તેને લઈને તેઓ મુખ્યપ્રધાનની હાજરીમાં અહીંયા સ્થળ પર હાજર હશે કે કેમ તે ખૂબ ચર્ચાનો વિષય છે। પરંતુ નરેશ પટેલની આવતીકાલે ઉમાધામ ગાંઠીલા ખાતે હાજરી પણ નવા રાજકીય સમીકરણની સાથે નવા રાજકીય દિશા નિર્દેશનો પણ ઇશારો કરી રહી છે, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે। મની સ્ટુડિયો આઈટીવી ભારત। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।